જામનગર પોલીસે લોકોને લોકડાઉનનો કડક અમલ માટે અનુરોધ કર્યો છે. એસપી શરદ સિંઘલે એક વિડીયોના માધ્યમથી નાગરિકોને લોકડાઉનને સફળ બનાવવા અનુરોધ કર્યો છે. વગર કારણે બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહીની પણ ચેતવણી આપવામાં આવી છે. જુઓ શું કહે છે એસપી શરદ સિંઘલ. કઈ બાજુ જાઓ છો? અહીંયા સર થોડુંક કામ છે. શું કામ હતું? અહીં થોડુંક મળવાનું હતું અને એથી. તમને ખ્યાલ છે આખા દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને બહાર નીકળવું એ ગુનો છે? જી સર. તો શું કામ નીકળ્યા છો વડીલ? અહીંયા થોડુંક કામ હતું. કોરોનાની બીમારી ચાલી રહી છે, આખો દેશ લોકડાઉન છે, આપણે નીકળવું ન જોઈએ? શું કામ નીકળ્યા છે આપણે? કામ વગર કરવાને. કોણ છે? ચંપકભાઈ છે, અમારા આગેવાન. વડીલ, ચંપકભાઈની વાત મને કરાવી શકશો? કોરોનાને નહીં કરાવી શકો? કોરોના કંઈ પૂછીને નહીં આવે કે આ તમે ચંપકભાઈના સગા છો કે નહીં. મહેરબાની કરીને ઘરે રહ્યો, લોકડાઉન ચાલુ છે, પોલીસને સહકાર આપો. એટલો ખ્યાલ હોવો જોઈએ. તમે તો ભણેલા ગણેલા લાગો છો, માસ્ક પણ પહેરેલ નથી. ભાઈ માસ્ક લાવો. અને હા, લેવા માસ્ક પહેરો. અને હા, તમે કાયદાનું ઉલ્લંઘન કરેલ છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગાડી સાઈડમાં મૂકો. ક્યાં જાઓ છો ભાઈ? સર ફરવા નીકળ્યા હતા. ઘરે બેઠા બેઠા કંટાળી ગયા ને તો ફરવા નીકળ્યા હતા. આ ફરવાનો ટાઈમ છે? લોકડાઉન ચાલુ છે અને તમે યુવાન થઈને નહીં સમજો? કાયદાનું પાલન કરવા આપણી ફરજ છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લઈ જાઓ ભાઈ અમને. દેશના જવાબદાર નાગરિક તરીકે લોકડાઉનનું ચુસ્ત પાલન કરીએ, ઘરે રહીએ, સુરક્ષિત રહીએ. જય હિન્દ. જામનગરની જનતાનો હું ફરીથી અપીલ કરું છું, હવે આપણે આ નિર્ણાયક દોરમાં આવી ગયા છે. એક કેસ જામનગરમાં પોઝિટિવ પણ મળી ગયા છે અને કોમ્યુનિટી સ્પ્રેડિંગની હવે દોરમાં આપણે છીએ. અને અમે ફરીથી હું આપણે વિનંતી કરું છું, બિના કોઈ કારણવશ આપ ઘરથી બહાર મત નીકળો, ઘરે બહાર મત જાઓ. આપની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપની ઘરની પાસ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે આપને દરેક વાર્ડમાં, દરેક એરિયામાં દવાઈની દુકાનો, શાકભાજીની દુકાનો અને દૂધની જો સપ્લાય છે આ ચાલુ છે, કરિયાણાની દુકાનો પણ ચાલુ છે. તો શા માટે આ લોકો બહાર નીકળો છો? અમે દરરોજ 200થી વધારે એવા માણસો મળે છે જો બિના કારણથી બહાર ફક્ત ફરવા માટે નીકળે છે. આ ટાઈમ ફરવાનો યા આટો મારવાનો નથી. આ વાત ઘરમાં રહીને સુરક્ષિત રહીને પાસ કરવાનો છે. પહેલા તો અમે ફક્ત વાહન ડિટેન કરતા હતા, હવે એના વિરુદ્ધમાં અમે એનડીએમએ એક્ટ વિરુદ્ધ એક્ટ મુજબ ગુના પણ દાખલ કરશું. અને જેવી રીતે છેલ્લા 10 દિવસથી જામનગરની જનતા પોલીસનો સહકાર આપી રહી છે અને મને પૂરેપૂરી ખાતરી છે કે આવતા દિવસોમાં પણ જામનગરની જનતા પોલીસનો સાથ આપશે, સહકાર આપશે અને લોકડાઉનને સફળ બનાવવામાં પોલીસનો અને એડમિનિસ્ટ્રેશનનો ખૂબ ખૂબ સહયોગ આપશે. ધન્યવાદ.